last lecture of the metals and non-metals, and that is a very, very, very easy topic, that is corrosion. You have learned the following about the corrosion in chapter 1. Corrosion એટલે શું? More reactive metal, or જે reactive metals છે, જે non-reactive metal છે, આપણે તો આપણે બહુ discuss કરી દીધું reactive અને non-reactive metal માટે. જે less reactive છે, for example, gold and platinum. એને આજુબાજુમાં જે પણ આવે એને કઈ ફરક નથી પડતો, એ બિંદાસ એકલો બસ એની જ મસ્તીમાં રહે, કોઈની સાથે એ કોઈ રિલેશન ના બનાવે, એટલે કે રિએક્ટ ના કરે. સો ગોલ્ડ અને પ્લેટિનમ એની ઉપર ઓક્સિજન આવે, વોટર આવે, એસિડ આવે, આલ્કલી આવે, એની કઈ ફરક ના પડે અને એ પોતાના પ્યોર સ્ટેટમાં રહે, હેન્સ એને નોબલ મેટલ કહેવાય. એટલે કે ગોલ્ડ અને પ્લેટિનમને ક્યારેય રસ્ટ ના લાગે, એને ક્યારેય કાટ ના લાગે. પણ મોર રિએક્ટિવ છે, જેમ કે આયર્ન, કોપર, એ મીડિયમ રિએક્ટિવ છે. કોપર એ મીડિયમ રિએક્ટિવમાં બી ગણાય ઓર લેસ રિએક્ટિવ બી ગણાય. તો કોપર છે એના ઓક્સાઇડ્સ ફોર્મમાં હોય, કોપરનો ઓક્સાઇડ અવેલેબલ છે, આયર્ન નો ઓક્સાઇડ અવેલેબલ છે. હવે આયર્ન વિચારો, આયર્ન નો ફ્રેશ આયર્ન ને તમે ઘસીને એકદમ ચોખ્ખી કરીને સીધી ખુલ્લી રાખો ને એ બી અત્યારે આવું મોઇસ્ચર વાળું એટમોસ્ફિયર હોય તો હવામાં ઓક્સિજન તો ઓલરેડી હોય, તો જ તમે એને મૂળ જીવીએ છીએ, કારણ કે શ્વાસ લઈએ છીએ અને મોઇસ્ચર છે કારણ કે મોન્સૂનની સીઝન છે. તો હવાની અંદર મોઇસ્ચર હોય, ઓક્સિજન હોય અને મોઇસ્ચર હોય, મોઇસ્ચર કેટલું ધેટ ઇઝ નોટ ફિક્સ, તો એ આયર્ન ના ઓક્સાઇડ બનાવી દે, એની સાથે સર્ટેન અમાઉન્ટ ઓફ ધ મોઇસ્ચર હોય, તો ધેટ ઇઝ રસ્ટ. એને આયર્ન નો રસ્ટ કહેવાય. ખાલી આયર્ન જ એવી મેટલ છે ને કોપર બી, યસ કોપર બી એવી મેટલ છે. કોપર છે એ પણ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એના ઓક્સાઇડ બનાવી દે, જે કોપર નો ઓક્સાઇડ છે ગ્રીન કલર ના હોય. તમે જો ઘરમાં તમારી કોઈ પણ કોપર ની વસ્તુ હોય અને બહુ દિવસ થી યુઝ ના થઈ હોય તો તમારે હાથમાં લઈને તમે એક્ઝામિન કરજો, એની અંદર થોડા થોડા ગ્રીન કલર ના ડોટ્સ હોય, એ કોપર નો રસ્ટ છે. અને કોપર નો રસ્ટ છે સેલ્ફ પ્રોટેક્ટિંગ નથી, સેલ્ફ પ્રોટેક્ટિંગ નથી. જેમ કે આ આયર્ન છે, ચોખ્ખું આયર્ન બરોબર, પ્યોર આયર્ન, એની ઉપર એનો રસ્ટ લાગે એટલે એ રસ્ટ છે એ પ્યોર આયર્ન ને છોડી દે, એની દોસ્તી છોડી દે, અને હોય જે એ જે આયર્ન ઓક્સાઇડ બન્યા એ પ્યોર આયર્ન થી છૂટા પડીને, એટલે કે રસ્ટ છે એ આ આયર્ન છે એની પર આ રસ્ટ લાગે, આયર્ન નો સળિયો હતો આયર્ન, પણ એની ઉપર આ રસ્ટ નું કોટિંગ થાય, રસ્ટ લાગે, પણ આ રસ્ટ છે એ મેઇન મેટલ થી ચીપ ઓફ થઈ જાય, છૂટું પડી જાય, તો ફરીથી નવી મેટલ એક્સપોઝ થઈ જાય, ફરીથી એનો રસ્ટ લાગે અને એનો છૂટો પડી જાય, ફરીથી એના પર રસ્ટ લાગે અને છૂટો પડે, ફરીથી રસ્ટ લાગે અને છૂટો પડે. સો ગ્રેજ્યુઅલી જે જે મેટલ છે એનું કોરોશન થઈ જાય, એટલે મતલબ એ જે મેટલ છે એ ઓછી, મતલબ પાતળી પાતળી થતી જાય, થીનર એન્ડ થીનર થતી જાય. સો એવરી યર મિલિયન્સ ઓફ રૂપીઝ ઇઝ વેસ્ટેડ બીકોઝ ઓફ ધ રસ્ટિંગ ઓફ આયર્ન. પણ અધર મેટલ્સ છે, જેમ કે એલ્યુમિનિયમ અને ઝિંક છે, એલ્યુમિનિયમ અને ઝિંક છે, તો એલ્યુમિનિયમ હોય એના ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એના ઓક્સાઇડ બનાવી દે, ઝિંક છે એ પણ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એના ઓક્સાઇડ બનાવી દે. પણ એમાં શું હોય, સપોઝ આ ઝિંક છે અને એની ઉપર ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એના ઓક્સાઇડ બનાવી દે, એને ઝિંક ઓક્સાઇડ કહેવાય. પણ ધીસ ઝિંક ઓક્સાઇડ એન્ડ મેટલ ધે આર વેરી ટાઇટલી પેક્ડ વિથ ઈચ અધર, અને ચીપ ઓફ ના થાય, ચીપ ઓફ ના થાય એટલે કે એની આજુબાજુમાં એક પ્રોટેક્ટિંગ કવર થઈ ગયું ઝિંક ઓક્સાઇડનું, ઝિંક ઓક્સાઇડનું પ્રોટેક્ટિંગ કવર થઈ ગયું જે અંદરની ઝિંક મેટલને બચાવે. સો ઇટ પ્રિવેન્ટ ધ ફર્ધર ઓક્સિડેશન ઓર ફર્ધર ઓક્સ ઓર રસ્ટિંગ ઓફ મેટલ વિચ ઇઝ ઇનસાઇડ ઝિંક ઓક્સાઇડ. યાને એલ્યુમિનિયમ અને ઝિંકનો જે રસ્ટ છે એ સેલ્ફ પ્રોટેક્ટિંગ છે, પણ આયર્ન નો રસ્ટ છે એ મતલબ આયર્ન નો જે રસ્ટ છે એ મેટલ થી ચીપ ઓફ થઈ જાય, છૂટો પડી જાય અને ફરીથી નવી ફ્રેશ મેટલ એક્સપોઝ થાય, ફરીથી રસ્ટ લાગે. ધીસ વિશિયસ સાયકલ કન્ટિન્યુ એન્ડ અલ્ટિમેટલી લીડ્સ ટુ કોરોઝન, યાની થીનર થીનર થીન એન્ડ થીન એન્ડ થીનર મેટલ થતી જાય. યુ હેવ લર્ન્ડ ધ ફોલોઇંગ અબાઉટ કોરોઝન ઇન ચેપ્ટર 1. ધ સિલ્વર આર્ટિકલ બીકમ બ્લેક. સિલ્વર, આપણે કોઈ પણ સોનીને ત્યાંથી કોઈ પણ સિલ્વર આર્ટિકલ લાવીએ એકદમ શાઇની હોય, પણ થોડા ટાઈમ સુધી ઘરમાં પહેરીએ ને તો એ થોડું કાળું થઈ જાય, કેમ, કારણ કે એને સિલ્વરનો રસ્ટ લાગે, સિલ્વર ઓક્સાઇડ, અને એને બી ફરીથી આમ ઘસીને સાફ કરી નાખો બ્રશ મારી તો પાછું શાઇની થઈ જાય. તો આપણે શું કર્યું, એની પરથી રસ્ટને કાઢી નાખ્યું, રાઈટ.
After some time when exposed to air, this is because it's reacted with sulfur in the air to form coating of sulfur, iron sulfide, silver or rust. Silver che sulfur sathe react karine silver sulfide banave, that is the rust of silver. Important che rust of silver e oxide nahi, rust of silver e sulfide che sulfide. When iron exposed in the moist air for a long time acquired a coating of browny flaky substance. Flakes matlab पोपड़ी जो छूटू पड़े फ्लैक कहवा अपने नहीं कोन फ्लैक करिए कोन ने चपटा बनावी ने ए फ्लैक कहवा तो जो आयरन की नेल छे ने बहुत टाइम सुधी हवा में खुली रखो तेरी पर एक ब्राउन कलर रेडिश ब्राउन कलर नो फ्लैकी सब्सटेंस ए फ्लैक्स छे अने इने तुम हाथ थी खसो तो तुम्हारा हाथ में रेड कलर नो रस्ट आवे कारण के ये मेटल साथे चिपकी ने ना रहे पण एल्युमिनियम नी कोई पण वेसल होय ने हवा में खुल्लू राखो पछी गमे ते तुम हाथ फराओ तो तुम्हारे हाथ में कोई रस्ट ना आवे कारण कि ये रस्ट छे ने मतलब इने आयरन एल्युमिनियम ना ऑक्साइड छे ए एल्युमिनियम मेटल साथे क्लोजली कनेक्टेड है. नाउ व्हाट इज नीडेड फॉर द रस्टिंग ऑफ आयरन फॉर दैट यू हैव टू टेक थ्री टेस्ट ट्यूब त्रण टेस्ट ट्यूब लेवानी छे टेस्ट ट्यूब 1 टेस्ट ट्यूब 2 एंड टेस्ट ट्यूब 3 बधाई अंदर आयरन नील नाखो लोखंड की नील नाखो ओके फर्स्ट मा फर्स्ट नी अंदर शू करो आयरन नील छे एनी अंदर ना ओपन छे वाटर वाटर भरेलू छे सादु पानी तो दिस आयरन नील गेट वाटर एज वेल एज ऑक्सीजन वाटर एज वेल एज ऑक्सीजन plus iron, then it is rusted Fe2O3 plus XH2O. So rust lag it. Amar rust lags. Now test tube B, you have to fill with distilled water. Distilled water એટલે કે પાણીને ગરમ કરવાનું હોય ને વેપર કરવાની અને વેપરને ઠંડી પાડીએ તો એ જે પાણી છે distilled water. Distilled water છે એટલે એમાં ખાલી પાણી છે અને એની ઉપર ઓઈલ નાખી દો ઓઈલનું લેયર કરી દો વાય ઓઈલનું લેયર કેમ કરે કે હવામાંથી પણ જે ઓક્સિજન છે આ વોટરના કોન્ટેક્ટમાં આવે નહીં અને એની સાથે ડિઝોલ્વ ના થાય ઓકે તો આ નેલ છે એની કોન્ટેક્ટમાં ખાલી વોટર છે નોટ ઓક્સિજન સો રસ્ટિંગ ઇઝ નોટ પોસિબલ ઇન ધ એબ્સન્સ ઓફ ઓક્સિજન નાઉ ઇન ધ થર્ડ તમારે શું મૂકવાનું છે એનહાઇડ્રસ કેલ્શિયમ ક્લોરાઇડ એની આજુબાજુમાં एनहाइड्रस मतलब ड्राई कैल्शियम क्लोराइड नू काम छे एनी आजुबाजू में जितनु भी मॉइस्चर होय एने एब्सॉर्ब करे એટલે કે હવાની અંદર થી જેટલું ભી મોઈસ્ચર છે મોઈસ્ચર આને એબ્સોર્બ કરી લીધું એટલે કે આ નેલ ને ઓક્સિજન મળે છે પણ પાણી નથી મળતું તો ઓન્લી ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન રસ્ટિંગ ઇઝ નેવર પોસિબલ સો લાસ્ટ માં શું મળે છે એને ખાલી ઓક્સિજન મળે છે સેકન્ડ ટેસ્ટ ટ્યુબ માં ખાલી વોટર મળે છે અને ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ માં એને ઓક્સિજન અને વોટર બંને મળે છે સો ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ રસ્ટિંગ પ્રિવેલ ઓર રસ્ટિંગ હેપન્સ બટ વાઇલ ઇન ધ થર્ડ સેકન્ડ એન્ડ થર્ડ ટેસ્ટ ટ્યુબ રસ્ટિંગ ડઝન્ટ હેપન સો કન્ક્લુઝન ઇઝ ફોર રસ્ટિંગ ઓક્સિજન એઝ વેલ એઝ વોટર ઇઝ You will observe that the iron nail rust in test tube A. In the test tube A, ma, test tube B ma rust thai. But they know, do not rust in test tube B and C. In the test tube A, the nail exposed both air and water, and either air and water banne male chhe. And the nail in the test tube C are exposed to dry air. And either dry air chhe. A chhe, A, B and C. C is exposed to dry air because all the moisture is absorbed by the anhydrous calcium chloride. What does this tell us about the condition for which the iron article rusted? Or Dima so what is it? Dima get only water but do not get oxygen. So from this experiment we conclude that for rusting not only oxygen, not only water is responsible for the rusting. But both are equally responsible for rusting, yani for rusting of any metal,
oxygen as well as water is needed. Now prevention of corrosion. Corrosion yani rusty. Corrosion ne apne ochu karu hoye to apne su kare. The rusting of iron can be prevented by हमें कोई पर लोखंड छे यानी आपने रस्ट ना लगाओ हो तो उसको करिए का तो आपने बना पर पेंट करिए by painting by oiling अबे दरी को कहते पेंट ना चले बे मशीन्स छे ओके ये आपको दियो काम करता हो तो यानी पर पेंट चले नहीं पड़े रस्ट ना लगे इसलिए आपने यानी पर जबकि साइकिल की चेन छे यानी जब गियर छे या तो आपने पेंट ना करी सके तो क्या ऑयलिंग करवा तो ऑयलिंग पेंटिंग ग्रीजिंग गैल्वेनाइजिंग व्हाट इज गैल्वेनाइजिंग गैल्वेनाइजिंग नो मतलब छे कि आयरन हो ने लोखंड लोखंड की शीट छे एने जिंक नी मोल्टन जिंक लेवानो एक बहुत मोटी टांकी छे एने मां जिंक ने मेल्ट करी देवानो जिंक ने मेल्ट करी देवानो अने एनी अंदर आयरन नी शीट छे डुबाडवानी अने बहार लई आवानी अने एनी ऊपर नी रोलर फेरवी देवानो एटले कि आयरन ऊपर जिंक नु लेयर थई जाय आयरन ऊपर आयरन नी मेटल छे पण एनी ऊपर जिंक नु लेयर थई गयो पतलु પણ આપણે તો ખબર છે કે ઝિંક એ સેલ્ફ પ્રોટેક્ટિંગ મેટલ છે હવે ઝિંક ઉપર એનું પણ રસ્ટ લાગે પણ એ અંદરની મેટલને રસ્ટ ના થવા દે તો એને ગેલ્વેનાઇઝ્ડ આયરન કહેવાય વોટ ઇઝ ગેલ્વેનાઇઝ્ડ આયરન આયરન ઉપર ઝિંક નું લેયર જે ચડાવે ને એને ગેલ્વેનાઇઝ્ડ આયરન કહેવાય છે ગેલ્વેનાઇઝ્ડ આયરન ઇઝ યુઝ્ડ ટુ મેક ટ્રંક ફોર ગ્રેન સ્ટોરેજ આપણે ઘઉંને બધું સ્ટોર કરવા માટે જે જે ટીપડું હોય એ જો લોખંડનું હોય તો એની ઉપર મતલબ રસ્ટ નથી લાગતો એને કારણ કે ગેલ્વેનાઇઝ આયરન છે પછી કોઈના જે રૂફ બનાવેલા હોય તો એકલા લોખંડ ના હોય તો તરત જ રસ્ટ થઈ જાય એટલે એને ગેલ્વેનાઇઝ્ડ આયરન ના શીટ્સ યુઝ કરે ક્રોમ પ્લેટિંગ અથવા ક્રોમ પ્લેટિંગ કરે આયરન ઉપર ક્રોમ જેમ કે સાયકલ છે ને બધાની જે જૂના જમાનાની સાયકલ જે દાદા ચલાવતા હતા તમને યાદ હોય અત્યારની નહીં અત્યારે તો બ્લેક કરેલા હોય જે ટાયર હોય ને વ્હીલ હોય વ્હીલ હોય તો નીચે તો ટ્યુબ હોય બ્લેક કલરની ટાયરની અંદર જે નીચે બ્લેક કલરની ટ્યુબ હોય પણ ઉપરની સાઈડ જે હોય તમને સ્ટીલ જેવું લાગે છે એકદમ શાઇની એકચ્યુઅલી સ્ટીલ નથી પણ હેન્ડલ્સ હોય જૂના જમાનાની સાયકલના હેન્ડલ્સ તમને સ્ટીલ જેવા લાગે એકચ્યુઅલી નોટ ઇટ અ સ્ટીલ ઇટ્સ અ ક્રોમ પ્લેટેડ આયરન જે આયરન છે એની ઉપર ક્રોમિયમ છે ઓકે તો તમને સ્ટીલ જેવો શાઇની અપીયરન્સ આવે તેને ક્રોમ પ્લેટિંગ કહેવાય એનોડાઇઝિંગ ઓર મેકિંગ અલોય જેથી લોખંડ હોય તો લોખંડ તો રસ્ટ લાગે પણ આપણા ઘરે જે સ્ટેનલેસ સ્ટીલના વાસણ છે સ્ટેનલેસ સ્ટીલના વાસણ છે એમાં પણ આયરન છે તેને રસ્ટ નથી લાગતું બીકોઝ આપણે એનું અલોઈંગ કરી નાખ્યું છે જેમ કે લોખંડ હોય જેમ કે આયરન છે એની અંદર આયરન કાર્બન આયરન ક્રોમિયમ હવે એની અંદર કેટલી બીજી મેટલ છે મને ખબર નથી અત્યારે યાદ નથી પણ આયરનની અંદર કાર્બન અને ક્રોમિયમ છે એ મિક્સ કરીને બીજી પણ એક મેટલ છે જેનાથી શું બને અલોય બને અને એ સ્ટેનલેસ સ્ટીલ બને અને સ્ટેનલેસ સ્ટીલના વાસણને કાટ ના લાગે ભલે એની અંદર આયરન હોય તો પણ તો પેઇન્ટિંગ ઓઇલિંગ ગ્રીસિંગ એનોડાઇઝિંગ એટલે એનોડ પર જે આપણે એક રહી ગયું છે એનોડ એનોડાઇઝિંગ એનોડ પર લગાડવાનું હમણાં એક્સપ્લેન કરું છું એનોડાઇઝિંગ કરવાનું તો એનાથી રસ્ટ ના લાગે Alloying is a very good method. Alloying એટલે મિક્સિંગ મેટલ બનાવવા મિક્સ મેટલ બનાવવા Alloying is a very good method of improving the properties of the metal. We can get the desired property by this method. For example, iron is the most widely used metal. Iron most સસ્તી છે અને most widely used metal છે. પણ drawbacks શું છે? But it's never used as a pure state. This is because pure iron is very soft and stretches easily when hot. તમને ખબર છે pure iron તો ક્યાંય યુઝ જ નથી प्योर आयरन इज वेरी सॉफ्ट એટલે કે આયરન ની અંદર કાર્બન એડ કરી દીએ આયરન છે ઇન ધ કાર્બન એડ કરીએ તો સ્ટીલ કહેવાય રાઈટ જેમ કે આપણે ઘર બનાવવા માટે જે સળિયા યુઝ થાય ને એ સ્ટીલ છે આયરન નથી એ સ્ટીલ છે પણ સ્ટીલ છે સ્ટીલ ઇઝ ડિફરન્ટ અને સ્ટેનલેસ સ્ટીલ ઇઝ ડિફરન્ટ આપણે બિલ્ડિંગ બનાવવા માટે જે સળિયા યુઝ થાય એ સ્ટીલ છે અને ઘરના જે વાસણો બનાવવા માટે યુઝ થાય એ સ્ટેનલેસ સ્ટીલ છે તો એ અલગ એલોય છે સ્ટીલ કેવી રીતે બને આયરન પ્લસ કાર્બન તો સ્ટીલ બને આયરન નિકલ ક્રોમિયમ આયરન નિકલ આવા બી નિકલ બી આવે
निकल एंड क्रोमियम भी स्टेनलेस स्टील पर है, ओके, बट इट इज नेवर यूज्ड इन अ प्योर स्टेट. दिस इज बिकॉज द प्योर आयरन इज वेरी सॉफ्ट. एकलू आयरन तो बहुत सॉफ्ट है, अगर थोड़ा भी गर्म थे तो स्ट्रेच थे जाए. बट वेन इट इज मिक्स्ड विद अ स्मॉल अमाउंट ऑफ द कार्बन, इन कार्बन साथ मिक्स करिए जस्ट 0.05%, 0.05% इन दैट आयरन बहुत बधु है, एनी अंदर कार्बन ना प्रपोर्शन 1% भी नहीं, 0.05%. आ 0.05% कार्बन नाखवा टोटल अमाउंट में इट बिकम हार्ड एंड स्ट्रांग. व्हेन आयरन इज मिक्स्ड विद निकल एंड क्रोमियम, मैं कह दूं आयरन इज मिक्स्ड विद कार्बन निकल एंड क्रोमियम, वी गेट स्टेनलेस स्टील. स्टेनलेस स्टील पर इट इज सच एज हार्ड अने तो स्टील ने तो रस्ट लागे. આપણા ઘરના જે બિલ્ડિંગના સળિયા છે એને રસ્ટ લાગે, પણ સ્ટેનલેસ સ્ટીલના વાસણને રસ્ટ ના લાગે. સો ઇઝ અ હાર્ડ એઝ વેલ એઝ ડઝ નોટ ગેટ રસ્ટ. થસ ઇફ આયરન ઇઝ મિક્સ વિથ સમ અધર સબસ્ટન્સીસ ઇટ્સ પ્રોપર્ટી ચેન્જીસ. આયરન ની અંદર બીજી 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 કોઈ ભી મેટલ સાથે મિક્સ કરીએ તો એની પ્રોપર્ટી ચેન્જ થઈ જાય. ઇન ફેક્ટ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ મેટલ કેન બી ચેન્જ ઇફ મિક્સ વિથ સમ અધર સબસ્ટન્સીસ. The substance added may be metal or a non-metal. It जरूरी नहीं कि कोई पर एक metal चाहिए नहीं अंदर बीजी metal जो use करवानी. Metal या अंदर non-metal भी use करी सकते हैं. जबकि iron चाहिए नहीं अंदर carbon, carbon तो non-metal चाहिए. तो बे metal, एक metal अने बीजी non-metal. तीन जे mix metal बने, अने alloy बने. तो alloy, what is alloy? Alloy is a mixture of two metal or metal and non-metal. This is substance added may be metal or a non-metal. An alloy is a homogeneous mixture of two or more metals or metal and non-metal. Homogeneous mixture of two or more metal or metal or a non-metal. It is prepared by the first melting the primary metals. अबे ये किधर से बने? पहला primary metal जी main metal छे ने पहला गरम करीने melt करी देवानी. અને પછી પહેલાને ગરમ કરીને મેલ્ટ કરી દેવાની અને બાકીની જે મેટલ છે એને પણ બાર અલગથી ગરમ કરીને મેલ્ટ કરવાની અને પછી એને બનેને એડ કરી અને મિક્સ કરવાનું. હોમોજીનસ મિક્સચર ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ ફર્સ્ટ મેલ્ટિંગ ધ પ્રાઇમરી મેટલ એન્ડ ધેન ડિઝોલ્વિંગ અધર એલિમેન્ટ્સ ઇન ટુ ઇટ ઇન અ ફાઇનાઇટ પ્રપોર્શન. ઇટ ઇઝ ધેન કૂલ્ડ ડાઉન એટ અ રૂમ ટેમ્પરેચર. ડુ યુ નો વોટ ઇઝ ગોલ્ડ? પ્યોર ગોલ્ડ જેને આપણે 24 કેરેટ ગોલ્ડ કહીએ છીએ. प्योर गोल्ड इज सो सॉफ्ट. प्योर गोल्ड एटलू सॉफ्ट होय के एनी अंदर की कोई ऑर्नामेंट बनावी है और खाली आम करी आम करी तो तूटी जाए. सो सॉफ्ट और आपने पहले तो आम भी करी तो डी शेप थी जाए. एटलू सॉफ्ट होय एनो कोई कोई नो शेप ना रहे, एनो कोई डिजाइन ना रहे. प्योर गोल्ड मानी कोई भी ऑर्नामेंट बनावी है तो प्योर गोल्ड ना तो ऑर्नामेंट बने ज नहीं. तो प्योर गोल्ड की अंदर बीजी कोई मेटल यूज करिए छे કે કોપર ઓર સિલ્વર. પ્યોર ગોલ્ડ નોન એઝ 24 કેરેટ ગોલ્ડ ઇઝ વેરી સોફ્ટ. ઇટ ઇઝ ધેરફોર નોટ સ્યુટેબલ ફોર મેકિંગ જ્વેલરી. ઇટ ઇઝ અલોયડ વિથ આધર સિલ્વર ઓર કોપર. પ્યોર ગોલ્ડ છે કાપેલે સિલ્વર અથવા તો કોપર સાથે મિક્સ કરી અને એને થોડી હાર્ડ બનાવે છે. Generally in India, 22 carat gold is making for the ornaments. It means 22 carat no matlab shu thai 22 parts che a gold ane 2 parts che whether copper or silver. Silver ane kg. If one of the metal is mercury, haan have is very melting point decreases.
वो हार्ड बनी जाए ना कि इलेक्ट्रिसिटी भी फास्ट पास ना जाए जितनी प्योर मेटल प्योर कॉपर हो जैसे कपड़े जो वायरिंग हुई है प्योर कॉपर ना बना के और प्योर कॉपर ना बना के तो कंडक्टिविटी मेरी कंडक्टिविटी हाई होए मेल्टिंग पॉइंट पर हाई होए कि सॉफ्ट होए मेल्टिंग पॉइंट पर हाई होए तरह तक मेल्ट नहीं जाए बट गोल्ड होए एकदम सॉफ्ट होए तरह तक मेल्ट नहीं जाए प्योर होए अंदर कई वस्तु ना कि तो हार्ड मेटल नो मेल्टिंग पॉइंट हाई हाई कंडक्टिविटी डिक्रीज थाई कंडक्टिविटी डिक्रीज थाई मेल्टिंग पॉइंट छे इंक्रीज थाई भाई फॉर एग्जांपल ब्रास एंड एलॉय ऑफ कॉपर एंड जिंक व्हाट इज कॉपर प्लस जिंक इज ब्रास अब याद रखो 1 मार्क्स में बहुत पूछाई छे अलॉय फॉर एग्जांपल ब्रास एंड अलॉय ऑफ कॉपर एंड जिंक एंड ब्रोंज एंड अलॉय ऑफ कॉपर एंड टीन कॉपर एंड टीन अने टीन કહેવાય એમાંથી ब्रोंज बने ऑलरेडी सिल्वर गोल्ड मेडल सिल्वर मेडल एंड ब्रोंज मेडल तो व्हाट इज द ब्रोंज इज अ कॉपर एंड टीन एंड ब्रास इज कॉपर एंड जिंक are not a good conductor of electricity whereas copper is a good conductor of electric circuit એટલે કે brass અને bronze છે એને નથી electricity એટલી પાસ ના થાય as compared to copper એટલે કે alloy are not good conductor of electricity shoulder is an alloy of tin અને lead tin અને lead મળીને shoulder બને Shoulder in a alloy of a lead and tin has the low melting point. चलो आना melting point low है। हमारा melting point low है ना? Melting point high ना तो melting point low है। जो low melting point और इतने दिन में हम shoulder चेक करने जो हो सके जो computer repair करवावे ये पास है वो एक 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 तार है। और ये बाजू में जो instrument है ये खाली हम वो करें तो ये melt थे और ये तुम्हारा computer में जो जो motherboard है वाली निकली गई हुई इतने छोटी चेक ये shoulder ये जो metal है મેટલ આપેલી છે બ્રાસ બ્રોન્ઝ અને શોલ્ડર એનું કમ્પોઝિશન યાદ રાખજો 99.99% ટેસ્ટમાં એક્ઝામમાં બોર્ડમાં પૂછાય છે રાઈટ ધ વન્ડર ઓફ એન્શિયન્ટ મેટલર્જી ધ આયરન પિલર નિયર ધ કુતુબ મિનારની દિલ્હી દિલ્હીની અંદર એક લોખંડનો પિલર છે કુતુબ મિનારની બાજુમાં વોઝ બિલ્ટ મોર ધેન 1600 અગો 1600 અગો પહેલા આયરન નો એક પિલર છે કેટલા વર્ષો પહેલા આયરન નો પિલર છે તો પણ એને રસ્ટ નથી લાગ્યો રાઈટ બાય આયરન વર્કર્સ ઓફ ઇન્ડિયા ધે હેડ ડેવલપ્ડ અ પ્રોસેસ વિચ પ્રિવેન્ટેડ આયરન ફ્રોમ ધ રસ્ટિંગ ફોર ઇટ ઇઝ ક્વોલિટી ઓફ અ રસ્ટ રેસિસ્ટ હેઝ બીન એક્ઝામિન્ડ બાય ધ સાયન્ટિસ્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ હવે એ એકલો આયરન નો છે તો બી એ રસ્ટ નથી લાગ્યો આખી દુનિયાના બધા સાયન્ટિસ્ટ ત્યાં જઈને જોઈ દીધું કે વોટ પ્રોસેસ મસ્ટ બી યુઝ બાય ધ ઇન્ડિયન મેટલર્જી વર્કર ટુ મેક ધીસ આયરન પિલર ધેન ધે સ્ટીલ ડોન્ટ ગેટ એની રસ્ટ ધ આયરન પિલર ઇઝ 8 મીટર હાઈ એન્ડ વેટ 6 ટન 8 મીટર હાઈ છે અને 6 ટન એટલે 6000 કિલોગ્રામ નો 6 મીટર હાઈ અને 6000 કિલોગ્રામ એનો વેટ છે અને એને હજી પણ મસ્ટ નથી લાગ્યું ઇટ્સ અ એક્સેલન્સી ઇન મેટલર્જી ઓફ ઇન્ડિયા કે આયરન નો બનેલો છે ખાલી આયરન નો બનેલો છે તો એને રસ્ટ નથી લાગ્યું ખાલી પ્રોસેસ કઈ રીતે બનાવી છે ધેટ વોઝ ગ્રેટ નાઉ રિફાઇનિંગ ઓફ મેટલ એક આગળનો જે ટોપિક છે એ છૂટી ગયો હતો રિફાઇનિંગ ઓફ મેટલ Refining of metal.
reactive metal, more reactive metal, medium reactive metal, upper metal, less reactive metal. એમાંથી જે મેટલ મળે છે ને આપણે જોઈએ છીએ આપણને એક મેટલ મળે છે છેલ્લે સલ્ફાઇડ કાર્બોનેટમાંથી આપણે ઓક્સાઇડમાં કન્વર્ટ કરવાનું હોય ઓક્સાઇડનું રિડક્શન કરીને આપણને મેટલ મળે બટ ધ વોટ આર ધ મેટલ વી ગેટ ઇટ ઇઝ નોટ ઇન અ પ્યોર ફોર્મ એકચ્યુઅલી તે મેટલ મળે ને 99.9% છે પ્યોરિટી હોય 100% પ્યોર ના હોય રાઈટ તો આપણે એને પ્યોર કરવા માટે 100% પ્યોર કરવા માટે તો શું કરવાનું અને એ પોઝિટિવ લેવાનું એટલે કે એનોડ લેવાનું અને જેને પ્યોર એકદમ પ્યોર છે કોપર આ પણ કોપરમાં જ રોડ છે આ પણ કોપર છે પણ પ્યોર છે 100% પ્યોર એઝ અ એનોડ લેવાનું અને સોરી કેથોડ લેવાનું આ એનોડ છે એનોડ એની પોઝિટિવ કેથોડ એની અરેન્જમેન્ટ સમજવા આવી જે પણ મેટલ ને પ્યોર કરવાની છે એઝ અ એનોડ લેવાનું એટલે કે આની બહુ બધી ઇમ્પ્યોરિટીઝ છે વચ્ચે માટી લીધેલી છે થોડી થોડી બરોબર અને આ કોપર છે કોપર જે પણ છે કોપર છે હવે જેનું પ્યોરિફિકેશન કરવાનું છે ને કોપરનું પ્યોરિફિકેશન કરવાનું છે તો અહીંયા કોપરનું સોલ્યુશન લેવાનું યાની કોપર સલ્ફેટનું સોલ્યુશન લેવાનું કોપર સલ્ફેટનું સોલ્યુશન લઈએ તો એમાં આયરન ફોર્મમાં એના ફ્રી આયરન છે એ આયન્સ છે ફ્રી આયન્સ એ સેપરેટ થયેલા હોય એટલે કે Cu+2 અને SO4-2 આ કોપર સલ્ફેટ સોલ્યુશન તેની જે મેટલનું પ્યોરિફિકેશન કરવાનું હોય એનું જ સોલ્ટ સોલ્યુશન લેવાનું જેમ કે સિલ્વરને પ્યોર કરવાનું હોય તો સિલ્વર સલ્ફેટ લેવાનું કોપરને પ્યોર કરવી હોય તો કોપર સલ્ફેટ લેવાનું રાઈટ હવે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો આ ઓલરેડી અહીંયા પર આયન તો પ્રેઝન્ટ હોય જ અને જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરો તો આ નેગેટિવ છે તો આ કોપર અહીંયા જાય તો કોપર +2 હવે આપણને ખબર છે કે આ +2 છે આ માઇનસ છે તો આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે બે ઇલેક્ટ્રોન લઈ લેશે અને કોપર છે એ ડિસ્પ્લેસ થશે એટલે કે અહીંયાથી આ કોપર છે જે સોલ્યુશનની અંદર જે કોપર છે એ છૂટું પડે સોલ્યુશનની અંદરથી કોપર છે એ રોડ ઉપર જમા થાય એટલે કે અહીંયા એ કોપર જમા થવા લાગે એટલે કે આ જે રોડ જે પાતળો હતો એ જાડો થવા લાગે પણ એમ કરતા કરતા આ સોલ્યુશનમાંથી કોપર તો ઓછું થતું જાય પણ આ SO4 છે અહીંયા જાય SO4-2 અહીંયા જાય પણ હવે એવું કહેશે કે SO4 છે ત્યાં ડિસ્પ્લેસ નહીં થાય SO4 એ ડિસ્પ્લેસ ના થાય એને બદલે આ કોપર છે એ બે ઇલેક્ટ્રોન આપી દેશે અને Cu+2 બનાવે કોઈ પણ મેટલ છે મેટલની આઉટર મોસ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હોય 2 ઇલેક્ટ્રોન આપીને Cu+2 બનાવે બરાબર આ તો કોપર જ હતું ને આ કોપર છે એ બે ઇલેક્ટ્રોન એનોડને આપી દેશે આ કોપર પોતે બે ઇલેક્ટ્રોન એનોડને આપી દેશે અને Cu+2 બનાવે અને Cu+2 બનાવે ને એ છે ક્યાં આવતું રહે એ સોલ્યુશનમાં આવતું રહે Cu+2 એટલે કે જેટલા કોપર +2 છે એ કેથોડ પર જમા થાય છે સેમ અમાઉન્ટ ઓફ ધ કોપર આયન release from the anode into the solution. When in the solution, the amount or concentration of the copper ion never decreases. Jitla jai chhe, itla pachha bhi jai chhe. એટલે કે આને અંદર થી વારા ફરતી વારા છે એ કોપર છે એ કોપર ના આયન છે છૂટા પડતા છે કોપર ના આયન છૂટા પડતા છે હવે કોપર ના આયન નીકળે અને વચ્ચે માટી રેતી આવે આ કોપર ના આયન નીકળી ગયા બરોબર આ કોપર ના આયન છે કોપર ના આયન જતા રહ્યા આ કોપર ના આયન છે પણ આ માટી છે એ તો અહીંયા નીચે બેસી છે તો આની અંદરથી ઇમ્પ્યુરિટીઝ છે રિમૂવ થાય અને એનોડ ની નીચે બેસે જેને એનોડ મોડ કહેવાય એટલે કે આની અંદરની ઇમ્પ્યુરિટીઝ છે એનોડ ની નીચે જમા થતી જાય અને કોપર છે એ સોલ્યુશનમાં જાય કોપર આયન સોલ્યુશનમાં જાય અને કોપર આયન સોલ્યુશનમાં જઈને કેથોડ પર જમા થાય સમજમાં આવે છે આ પ્યોર કોપર હતું આ પ્યોર કોપર એ બે ઇલેક્ટ્રોન આને આપી દેશે અને Cu+2 બને કોઈ પણ મેટલ છે બે ઇલેક્ટ્રોન આપી દે અને Cu+2 બને અને આ બે ઇલેક્ટ્રોન છે કોણ લેશે Cu+2 લે અને કોપર ડિસ્પ્લેસ થાય અહીંયા કોપર માંથી કોપર +2 બને અને અહીંયા કોપર +2 માંથી કોપર બને રાઈટ હેન્સ ધીસ ઇઝ ધ પ્યોરિફિકેશન ઓફ એની મેટલ
यानी कोई भी मेटल है, कोई पण मेटल है 100% प्योर फॉर्म में जोती हो तो ए मेटल नो जे प्योर रॉड छे एज अ एनोड लेवानो અને જે પ્યોર રોડ છે એ કેથોડ લેવાનું અને જેને પ્યોરિફિકેશન કરવાનું હોય એનું સોલ્ટ સોલ્યુશન લેવાનું અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો જે આ ઇમ્પ્યોર મેટલ છે એનું જે આયન છે એ સોલ્યુશનમાં જાય અને સોલ્યુશનમાંથી એ આયન છે કેથોડમાં જાય અને ત્યાં ડિસ્પ્લેસ થાય અને એ ડિસ્પ્લેસ થાય એટલે પ્યોર ફોર્મમાં અહીંયા પ્યોર ફોર્મમાં આ કોપર છે એ જમા તો પૂરે કેથોડ જાય જ્યારે આખો રોડ છે એ ઓગળીને મતલબ આખો રોડ છે બધા કોપર જતા રહે અહીંયા માટી બધી આખી સાયન્સ ની ટેસ્ટ ઓકે સો પહેલા એસએસ કરીએ પછી સાયન્સ કરીએ